નમસ્કાર મિત્રો, મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજની વિડીયોમાં વાત કરીશું, આજે તારીખ 26 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, ક્યાં પડી શકે છે ભારે વરસાદ, ક્યાં છે રેડ એલર્ટ અને ક્યાં છે ઓરેન્જ એલર્ટ, તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું. પ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભેજનું પ્રમાણ 90%થી વધુ છે, લો ક્લાઉડ ફોર્મેશન બની ગયું છે, ઉપરાંત ગુજરાત અને તેની આસપાસ મહત્વની વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, જેમાં અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને મધ્યપ્રદેશ તરફ પણ એક વરસાદની જોરદાર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે તેને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ મિત્રો સર્જાઈ ગયો છે. મહત્વનું છે કે ગુજરાતના અનેક વિસ્તારમાં 24-48 કલાકમાં ભયંકર વરસાદ ખાબકી ગયો છે. કોઈ કોઈ વિસ્તારમાં તો 6 ઇંચથી લઈને 15-15 ઇંચ અને 19-19 ઇંચ સુધીના 3 દિવસમાં વરસાદ નોંધાઈ ગયા છે. ઉપરાંત મિત્રો, અત્યારે જ્યારે રાજકોટમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન હતું, પરંતુ મેળાની જગ્યા ઉપર જોરદાર વરસાદ અને પાણી ભરાવાના કારણે અત્યારે એક દુઃખનો માહોલ પણ સર્જાઈ ગયો છે. ઉપરાંત મિત્રો, આવનારા દિવસોમાં એટલે કે તારીખ 2 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ફરીથી એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સર્જાય અને મધ્યપ્રદેશ તરફ આવશે અને તેની અસર ગુજરાતને જોવા મળશે અને 2 તારીખ બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ આવવાનો છે. હવે મિત્રો, તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો અત્યારે જ્યારે રેડ એલર્ટની પરિસ્થિતિ જોવા મળી છે, ત્યારે આજે મિત્રો 26 તારીખ છે, તો આજે અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, ઉપરાંત સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ સહિત અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જેમાં 6 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે તેવી સંભાવના છે. ત્યારે બીજી તરફ મિત્રો, રેડ એલર્ટ સિવાયના વિસ્તારો કહી શકાય કે તે મુજબ ઓરેન્જ એલર્ટ સમગ્ર ગુજરાતમાં આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તેને 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ ઓરેન્જ એલર્ટમાં પણ જોવા મળી શકે તેવી સંભાવના છે. મિત્રો, તમે સેટેલાઇટ બેઝના માધ્યમથી જોઈ શકો છો કે ગુજરાતમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો છે અને આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે 24-28 ઓગસ્ટનું જે સેશન છે તેમાં ભયંકર વરસાદ થશે, જેમાં 4 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ થશે, તો ગુજરાતના અનેક ભાગોમાં તે પ્રમાણે પણ એક વરસાદી માહોલ જોવા મળ્યો છે. મિત્રો, હજુ પણ નદીઓમાં ઘોડાપૂર આવશે, અમુક રસ્તાઓ પર ભયંકર પાણી ફરી વળશે અને મકાનોમાં પાણી ઘૂસી જશે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય. જો મિત્રો તમે અમારી વિડીયો જોતા હોય અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય અથવા તો તમારો વિસ્તાર શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં નીચાણવાળા ભાગમાં હોય, તો સત્વરે થોડા ખસી જજો અને જરૂરી ચીજવસ્તુઓ થોડી જે હાથ વગુ હોય તે લઈ લેજો એવી અમારા ચેનલ વતી વિનંતી છે. કારણ કે હજુ પણ આગામી 72 કલાક ભારેથી અતિભારે માનીને ચાલવો અને તારીખ 28-29 તારીખ બાદ ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ ચોક્કસથી હજુ પણ 72 કલાક વરસાદની શક્યતા વધુ રહેલી છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપી દેજો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં સામાન્ય વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે, બાકી સમગ્ર ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે અને જોરદાર વરસાદ થશે અને આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છને જોરદાર વરસાદ મળવાનો છે. કચ્છના મિત્રો જણાવતા હતા કે પિનલભાઈ, આ વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી છે, પરંતુ આગામી 72 કલાકમાં કચ્છમાં પણ જોરદાર વરસાદ થાય અને કચ્છમાં જે વરસાદની ઉણપ છે તે પણ પૂર્ણ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, કેવો વરસાદ પડી રહ્યો છે, વરસાદ નથી પડતો તો પણ વિસ્તારો જણાવજો અને વરસાદને કારણે કોઈ નુકસાની થઈ હોય તો પણ જણાવજો, જેથી કોઈ સરકારી અધિકારી આપણી વિડીયો જોતા હોય તો તેમને પણ જે તે વિસ્તારોથી માહિતગાર થાય. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.